કિંજલ, આ ટુનીનું મોબાઈલમાં ઓનલાઈન ભણવાનું આવે છે તો ભણવા બેસે છે કે ખાલી મોબાઈલ જ મંત્ર્યા કરે છે? ના ના, બરાબર જ ભણે છે ને, એમ પણ એની જોડે જ બેસું છું. અરે આનું તો ભલું પૂછું, આ તો મોબાઈલમાં ભણવાની જગ્યાએ ગેમ જ ના રમ્યા કરતી હોય. ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ઓ મેડમ, જાગી ગયા? અરે પપ્પા, હું તો 6 વાગ્યાની જાગી ગઈ છું. કેમ સવાર 6 વાગ્યાની? અરે પપ્પા, કાલે મારા ટીચરે એક એવા વિષય પર લેક્ચર ચલાવ્યું કે જેથી મારી ઊંઘ હરામ થઈ ગઈ. અરે પણ તારા ટીચરે એવું તો કેવું લેક્ચર ચલાવ્યું કે તારી ઊંઘ હરામ થઈ ગઈ? પપ્પા, મારા ટીચર એવું કહેતા હતા કે જે આ દુનિયામાં બધી વસ્તુઓ ચાલે છે એ બધી ઊંઘી ચાલતી હોત તો. અરે તુમ્મી, આ શું બધા બેહુદા સવાલ કરે છે તું? મમ્મી, હું બેહુદા સવાલ નથી કરતી. જો આ પંખો સીધો ફરે છે તો ઊંઘો ફરતો હોય તો આપણી આંખો અહીંયા છે, નાક અહીંયા છે અને મોઢું અહીંયા છે. આ બધું પાછળ હોત તો ઊંઘું હોત તો. ચાલુ, તારી વાત તો વિચારવા જેવી છે તુમ્મી. પપ્પા, ખાલી વિચારવાનું નથી, તમારે પ્રેક્ટિકલ કરી બતાવવું પડશે. હવે પણ પ્રેક્ટિકલ શું કામ? અરે મારે એ બધું મોબાઈલ પર મોકલવાનું છે ટીચરને કે ઊંધું કરવાથી એનું શું રિઝલ્ટ આવે. હવે શું ગાંડા વેળા કાઢું છું, હવે અત્યારે અમારે તને બધું પ્રેક્ટિકલ બતાવવાનું. પપ્પા, આ ન્યૂટને તમારા જેમ વિચાર્યું હોત ને તો ગુરુત્વાકર્ષણની શોધ જ ના થાય. અરે તમે પણ શું આની જોડે જકે ચડ્યા છો, એ કેવું કરો ને એને ટીચરને બતાવવાનું છે. બસ હવે મારે આ જ કરવાનું બાકી હતું. બોલો હવે શું કરવાનું છે મારે? સૌથી પહેલા તો તમે ઊંધા પાકે ચાલી જાઓ તો મારે મોબાઈલમાં નોટ કરવું છે. બોલો હવે શું કરવાનું છે? પપ્પા કહ્યું તો ખરું, ઊંધા પાકે ચાલવાનું છે. ઓકે. પપ્પા પાછું નહીં જોવાનું. ઓકે. પપ્પા પાછું નહીં જોવાનું. બસ પત્યું. બસ હવે આમાં શું સાબિત થયું? પપ્પા, એમાં એવું સાબિત થયું કે ઊંધા ચાલવાથી પાછળ જોવાઈ જાય છે. એમ હવે બીજું શું કરવાનું છે મારે? હજી તો ઘણું બધું કરવાનું છે. ચાલો ચાલો. બોલ હવે બીજું શું કરવાનું છે? એક મિનિટ પપ્પા, હવે મમ્મીનો વારો. મમ્મી, તારે આ ફૂલ ઊંધા હાથે તોડીને બતાવવાના, કોઈ પણ 5 ફૂલ. ચાલો. ઓકે. જો મમ્મી, તું પણ પપ્પાની જેમ ચીટિંગ કરવા માંડી? બોલો હવે આમાં શું સાબિત થયું? પપ્પા, આમાં એવું સાબિત થયું કે ઊંધા હાથે ફૂલ તોડવાના સાથે સાથે એની ડાળખી પણ તૂટી જાય. બોલ હવે બીજું શું કરવાનું છે? હજી તો ઘણું બધું કરવાનું છે. ચાલો ચાલો. બોલો હવે શું કરવાનું છે? આ પગથિયા ઊંધા પગે ઉતરવાના છે. ઓકે. નહીં પપ્પા, ચીટિંગ નહીં. ઓકે. એ એ સંભાળીને પપ્પા, હવે ટુન્ની તને આમાં શું રિઝલ્ટ મળ્યું? પપ્પા, આમાં એવું રિઝલ્ટ મળ્યું કે ઊંધા પગે દાદરો ઉતરવાથી પડી જવાનો ખતરો રહે છે. હવે બીજું શું કરવાનું છે મારે? હવે બસ ખાલી એક જ બાકી છે. ચાલો ચાલો. બોલ હવે શું કરવાનું છે? પપ્પા એક મિનિટ, હું હમણાં આવી. અરે આ કઈ ચાલી? હવે આનું શું કરવાનું છે? તાળું ચાવી? આ તાળું ઊંધા હાથે તમારે મારવાનું છે. લાવ. નહીં પપ્પા, પાછળ નહીં જવાનું.
આવ્યું 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 સીટ. અરે યાર આ તો નથી વસાતું. હવે આમાં તને શું રિઝલ્ટ મળ્યું? બેટા આ બધા કામ તે અમારી પાસે ઊંધા કરાયા તો એમાં છેલ્લા સરવાળે સાબિત શું થયું? પપ્પા મારા ટીચર કહેતા તને એ વાત સાચી સાબિત થઈ. શું કહેતા તારા ટીચર? મારા ટીચર એમ કહેતા હતા કે જે માણસ ઊંધા કામ કરે એનામાં થોડી બુદ્ધિ ઓછી હોય. એટલે તું સાબિત શું કરવા માંગે છે? અમારામાં બુદ્ધિ ઓછી છે? હા તો મેં તમને કામ બતાવ્યા અને તમે કામ કરવાય માંડ્યા પણ થોડીક તો બુદ્ધિ વાપરવી હતી. જોયું કિંજલ, આ તુમની આપણને ઉધાર અવાળે ચડાયા અને સાબિત કર્યું કે આપણામાં બુદ્ધિ ઓછી છે. તમારે આવો રજાનો દિવસ હોય ને તો મમ્મી પપ્પા જોડે થોડી મસ્તી કરી લેજો. પુન્યા મોબાઈલમાં શું કરે છે? ગેમ રમે છે? હવે ના પપ્પા, ક્યાં ગેમ રમવાનો ટાઈમ જ છે. તો શું કરે છે? ઓનલાઈન ભણું છું. અત્યાર સુધી મેં ટીચરને 8 સવાલના જવાબ આપી દીધા. અરે વાહ, બહુ સારી વાત કહેવાય. મારી ટુન્ની ઘરે બેઠા બેઠા ભણે છે. પપ્પા ભણવું જ પડે ને, વળી પાછું હું નાપાસ થાવ તો તમે મને બોલો. અરે સંદીપ, હું જરા બજાર જઈ આવું, ટુન્ની જોડે બેસજો. અરે પણ જલ્દી આવજે. હા મમ્મી ઊભી રહે. શું કહે છે? આ તો મને એક વાત યાદ આવી એટલે બેસ. બોલ, તારે કઈ મંગાવું છે? અરે મમ્મી, મારે કશું ના આવું નથી. આ તો ખાલી મારા ટીચર કાલે એવું કહેતા હતા કે શાકભાજી લેવામાં સ્ત્રીઓને કોઈ પહોંચી ના વળે. અરે રેવા દે રેવા દે, અમારા પુરુષો પણ છે ને કઈ જાય એવા નથી. ખરીદી કરવામાં સ્ત્રીઓ કરતા પણ સારી ખરીદી કરી શકે છે. હા તમે તો કઈ બોલતા જ નહીં. ગમે એટલા મોટા ઓફિસર હોય ને તો ખરીદીમાં તો લેડીઝની આગળ કોઈનો ક્લાસ આવે જ નહીં. લગાવી તો સરત બોલ. હા લગાવી દીધી, પણ જો તમે જીત્યા ને તો તમે કહેશો એ મારે કરવાનું, અને જો હું જીતી ને તો આખા ઘરનું કામ પણ તમારે કરવાનું ને રસોઈ પણ તમારે બનાવવાની. અરે મંજૂર છે તારી સરત. તો મને પણ મંજૂર છે. પપ્પા વિચારી લેજો. અરે વિચારી લીધું બેટા, સરત મંજૂર છે. પણ હા, આપણે બજારમાંથી એક જ વસ્તુ ખરીદવાની, પછી જોઈએ છે કે કોણ સસ્તી અને સારી વસ્તુ ખરીદીને લાવે છે. પણ ખરીદીશું શું? પપ્પા એક કામ કરો, 500 ગ્રામ રીંગણા તમે લાવજો અને 500 ગ્રામ રીંગણા મમ્મી લાવે, પછી જોઈએ કે કોણ સારા અને સસ્તા રીંગણા લાવે છે. હા ચલો રીંગણા લાવીએ. હા ચલો. પપ્પા મમ્મી વિચારી લેજો, ભલે આખું બજાર ફરવાનું થાય તો ફરજો, ભલે મોડું થાય તો થાય, પણ મસ્ત તાજા અને સસ્તા રીંગણા લાવજો અને બેમાંથી એક પણ સરત હરતા નહીં. હા હા ચલો બાય બાય. યસ, પપ્પા ગયા રીંગણા લેવા. મમ્મી આલા, મમ્મી એ રીંગણા લેવા ગઈ છે ને. હવે ટુન્ની ઘરમાં એકલી. હવે ટુન્ની ઓનલાઈન ભણશે નહીં, ઓનલાઈન મોબાઈલમાં ગેમ રમશે. અરે 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 અરે, પેલા ઘરની પાછળ સંતા યાર. અરે જા જલ્દી પેલા. અરે પેલા અરે 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 મફોડ યાર, શિટ, એની પાછળ જા. એ પેલા ઘરના પહાડ પર ગયો, પેલા ઘર પર. અરે જલ્દી જા યાર, બુદ્ધિ વાપર ને, જા ને પેલી બાજુ. મમ્મી પપ્પા આઈ ગયા તમે લોકો, પણ કેમ આટલા જલ્દી આયા અને રીંગણા લાયા? સરત કામ જીત્યું? ના, રીંગણા પણ નથી લાયા. અને રહી વાત સરતની, તો સરત તારી મમ્મી પણ નથી જીતી કે સરત હું પણ નથી જીત્યો. એટલે એટલે સાંભળ, તે અમને બંનેને ધંધે લગાડ્યા અને ઉપરથી પાછી શું કહેતી હતી કે બજારમાં ફરવું હોય એટલું ફરજો, ભલે મોડું થવાનું હોય તો થાય, પણ રીંગણા સસ્તા અને સારા લઈને આવજો. એ તો પપ્પા તમારા બેનને સરત જીતી હતી ને, એટલે હું તમારા બેનના ભલા માટે કહેતી હતી. એમ તો અમે લોકો છે ને બજાર ગયા જ નથી.
પપ્પા તુન્ની સોરી થી નહીં ચાલે હું તને આજથી સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપું છું જો બેટા તું મસ્તી કરીશ ને તો હું ચલાવી લઈશ તોફાન કરીશ તો હું ચલાવી લઈશ અને તું અમને ઉલ્લુ બનાવીશ ને તો પણ હું ચલાવી લઈશ પણ જો મોબાઈલમાં ગેમ રમી છે ને તો હું કોઈ સંજોગોએ ચલાવી નહીં લઉં અને આ મોબાઈલમાં ગેમ રમવાથી ખબર છે તને શું થાય તારો ટાઈમ બગડે તારું ભણવાનું બગડે તારું મગજ બગડે અને ઉપરથી તારી આંખો ખરાબ થાય અને બેટા આ બંદૂક અને ગોળીઓવાળી ગેમો રમવામાં તો કેટલા છોકરાઓએ આપઘાત કરી લીધા એટલે આજથી તારે મોબાઈલમાં ગેમ રમવાનું બંધ નહીતર પછી છે ને હું તને મોબાઈલ આપવાનો જ બંધ કરી દઈશ પડી ખબર જોયું દોસ્તો આજકાલના બાળકો આપણને ઉલ્લુ બનાવીને કેવી રીતે મોબાઈલમાં ગેમ રમવા બેસી જાય છે અને આ મિત્રો આપણા બાળકો ઉપર હંમેશા છે ને નજર રાખવાની એમની પ્રવૃત્તિઓ પર નજર રાખવાની નહીં તો આપણા બાળકો આડા રસ્તે ચડી જશે મિત્રો ગમ્યું તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ કૃષ્ણ કનૈયા અને હું છું એની જેલી